ત્રણ લેક્ચર 25 2.2 નો છેલ્લો ડી બાકી હતો. ડી શું આપેલો છે? જી ઇઝ ઇક્વલ ટુ 6.67 ગુણ્યા 10 ટુ માઇનસ 11 કા ન્યૂટન મીટર સ્ક્વેર કેજી માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ માઇનસ 2 અને ગ્રામ માઇનસ 1. આ ટાઈપનો આપણને પ્રશ્ન આપેલો છે. તો જો એક વસ્તુ તો તમને એ કહી દઉં કે જે એકમ આ જગ્યાએ બનતો હશે એ જ એકમ સેમ ટુ સેમ આવો હશે. એકમ એક જેવો હશે. જેમ કોઈ સેન્ટીમીટર છે તો મીટર હશે. સેન્ટીમીટર ની હોય કેટલી ઘાત છે? તો કે 3 ઘાત. તો મીટર ની કેટલી ઘાત હશે? 3 ઘાત હશે. હોય તો બે જ છે. તમારે એવો પ્રશ્ન થાય પણ એક ન્યૂટન ની અંદર સમાયેલો છે. ન્યૂટન એટલે ચલો હું એકમ કેમ કન્વર્ટ કરી બતાવો. તમે આ એકમ ચલો ન્યૂટન છે તો આપણે ન્યૂટન ને શું લખાશે? ન્યૂટન આપણે લખાશે કેજી મીટર સેકન્ડ માઇનસ. ચલો ન્યૂટન ની જગ્યાએ લખ્યું ગુણ્યા મીટર નો વર્ગ તો હતો જ ગુણ્યા કેજી ની માઇનસ 2 કા. આ બાજુ જે છે એને પણ આપણે લખતા. ચલો જે આપેલો છે એકમ શું એકમ આપેલો છે? સેન્ટીમીટર ને આપણે પાછળ રાખ્યું એટલા ગ્રામ ને આપણે ગ્રામ ની માઇનસ 1 પછી સેન્ટીમીટર લખી સેન્ટીમીટર ની 3 અને પછી નેક્સ્ટ સેકન્ડ ની માઇનસ. આ ટાઈપ એનો એક છે એકમ થોડુંક ફેરવી લખી. ચલો આનો આપણે હિસાબ કરીએ. માઇનસ 2 કાટ છે હોય પ્લસ 1 કાટ છે આધાર સર તો કાંતો નો સરવાળો માઇનસ 2 પ્લસ 1 એટલે કેજી ની કેટલી વધી? માઇનસ 1. મીટર નો વર્ગ અને કોઈ મીટર ની કેટલી કાટ છે? 1 કાટ. 2 અને 1 એટલે મીટર ની કેટલી ઘાત? 3 ઘાત. સેકન્ડ ની માઇનસ 2. ચલો હવે આપણે કમ્પેર કરો. આ બાજુ ગ્રામ ઇન્વર્સ સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ માઇનસ. હવે જો તમે કમ્પેર કરો કોઈ કેજી છે તો હોય ગ્રામ છે માઇનસ 1 માઇનસ. ચલો હોય મીટર છે આ બાજુ શું હોય? સેન્ટીમીટર. 3 ઘાત 3 ઘાત. સેકન્ડ છે તો હોય શું છે? સેકન્ડ છે માઇનસ 2 ઘાત માઇનસ. એનો મતલબ કે જો એકમ એટલે કે જે વિચારીએ આ એમપીએસ છે જે એકમ આપેલો છે એમપીએસ માં છે અને આ સેમ છે તો સીપીએસ માં છે. વસ્તુ એની છે કે એકમ આપણે આ ન્યૂટન ને હું દૂર કરી આખા એકમ ને દૂર કરી અને આવો એકમ લખવાનો છે. ઓકે આ ટાઈપનો હું એકમ લખીશ. ન્યૂટન ને દૂર કરો આ ટોટલ એકમ ને દૂર કરી અને સીધો જ આના ઉપરથી જોઈ લખી દઉં. ચલો તો કઈ રીતે લખાય એ આપણે ડાયરેક્ટ શું લખી દઉં એટલે આપણો આન્સર તરત જ આવી જશે. જુઓ તો જી ને લખવાની જરૂર નથી. આ જી એટલે શું એ તમને ખબર છે કે ગ્રેવિટેશનલ બળ એફ ઇઝ ઇક્વલ ટુ આપણે એમ કહીએ બે પદાર્થો વચ્ચે લાગતું બળ એફ હોય એફ બરાબર એવું લખતા કે એફ એ બંને પદાર્થના દળના ગુણાકારના સંક્રમણમાં એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હશે. જો આ ચલન દૂર કરતા તો કોઈ અચળાંક આવે એટલે ગુરુત્વ પ્રવેગ કહેવાય. એમ વન એમ ટુ ઓપન આર્સ આ એ જી એનું મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત એકમ પણ એ નો ઈ છે. ચલો તો આપણે એમ થોડું વ્યવસ્થિત લખીએ. જી ની લખવાની જરૂર નહીં ડાયરેક્ટ લખી દઉં છું 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત. હવે એકમ ને ચેન્જ કરી અને આ ટાઈપ બનાવજો. ચલો કોઈ ગ્રામ છે તો હોય શું હશે? કેજી. કેજી ની માઇનસ 1. હવે હોય સેન્ટીમીટર છે તો હોય મીટર હશે. સેન્ટીમીટર ની 3 ઘાત તો મીટર ની 3 ઘાત. પછી સેકન્ડ હશે સેકન્ડ ની માઇનસ 2 છે તો હોય સેકન્ડ ની માઇનસ 2 ઇક્વલ ટુ ખાલી જગ્યા આને વ્યવસ્થિત લખી દો. ગ્રામ ને આગળ લાવો સેન્ટીમીટર ને વચ્ચે લઈ સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ માઇનસ 2. હવે આપણે આને n1 m1 m1 t1 is equal to n2 m2 n2 t આના આધારે લખી દે. ચલો n1 એટલે ટોટલ કિંમત n1 ની છે. m1 કઈ kg છે પણ એની ઉપર માઇનસ કરી છે માઇનસ 1 કા m1 નું માઇનસ. ચલો l1 હોય શું લીધા છે? મીટર ને l1 લીધા છે એની કેટલી ઘાત? 3 ઘાત. t1 સમય છે સેકન્ડ ની અંદર માઇનસ 2 ઘાત. n2 એટલે મારે જે શોધવાના છે m2 m2 તો એ ગ્રામ ને શું કીધું છે m2 પણ એની ઘાત તો કેટલી છે? -1. l2 એટલે હોય l2 ને કેને કીધા?
सेंटीमीटर ने एल टू दीदा त्रण का सेकंड એટલે टी दीदा छे टी माइनस 2 का હવે આને આપણે સૂત્રમાં લખી દઈએ n2 is equal to સૂત્ર કેવું હતું ચલો n1 m1 m2 ની એકાત l1 l2 ની બીકાત અને t1 t2 ની સીકાત ચલો m1 અને m2 ની કેટલી ઘાત k તો m1 અને m2 ની માઈનસ 1 છે તો એની જગ્યાએ માઈનસ 1 l1 અને l2 ની કેટલી 3 3 તો b ની જગ્યાએ કેટલી ઘાત t1 અને t2 ની માઈનસ 2 માઈનસ 2 તો c ની જગ્યાએ માઈનસ 2 ઓકે હવે અંદર કિંમત મૂકીએ ચલો n n1 એટલે કેટલા છે તો કે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 n1 ગુણ્યા m1 કેની m1 દીધા છે તો કે kg ની m1 દીધા છે તો kg m2 કેની m2 દીધા તો ગ્રામ ની તો ગ્રામ ઉપર કેટલી છે માઈનસ 1 l1 કેની l1 દીધા છે તો કે મીટર ની l1 દીધા l2 કેની દીધા તો કે સેન્ટીમીટર ની અને એની કેટલી કાચ છે ચલો t t1 સેકન્ડ ને t2 પણ સેકન્ડ ને એ સેકન્ડ ભાગ્યા સેકન્ડ ની માઈનસ 2 કા આ તો ડાયરેક્ટ નીચે છે હવે આ નિયમ ઉડાડવા માટે એકમ ચેન્જ કરવો પડશે n2 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 એટલે ચલો એકમ ચેન્જ કરો kg ની ગ્રામ માં બધું 10 ની 3 ઘાત kg ની જગ્યાએ શું લખાશે ગ્રામ છેદમાં 1 ગ્રામ છે માઈનસ ચલો મીટર ની સેન્ટીમીટર માં ફેરવો 10 ની 2 ઘાત સેન્ટીમીટર / સેન્ટીમીટર ની 3 ઘાત સેકન્ડ સેકન્ડ ઉડી ગયા એટલે 1 ની માઈનસ 2 ચલો સેન્ટીમીટર ઉડ્યા ગ્રામ જે બધું આપણે લખી n2 6.67 / 10 ની માઈનસ 11 ગુણ્યા ચલો શું બધું છે 10 ની માઈનસ 10 ની 3 ઘાત છે આ તો ઉડી ગયા પણ એની કેટલી માઈનસ 1 ઘાત 10 ની 3 ઘાત ની માઈનસ 1 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત સેન્ટીમીટર 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 ઉડી ગયા આપણે એની કેટલી ઘાત 3 ઘાત તો 10 ની 2 ઘાત ની કેટલી ઘાત 3 ચલો સેકન્ડ સેકન્ડ તો ઉડી ગયા છે 1 ની માઈનસ 2 ઘાત હવે 1 ની માઈનસ 2 ઘાત લખવાની જરૂર નહીં કારણ કે એનો આન્સર તો કેટલો આવશે 1 આવશે આ ઘાત ની પ્રોસેસ છે n2 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ગુણ્યા ચલો જો ગુણાકાર થશે તો 10 ની 3 ગુણ્યા માઈનસ 1 તો આન્સર આવે માઈનસ 3 ઓકે ચલો ઓય ગુણાકાર 10 ની 2 ની 3 ઘાત તો 3 ગુણ્યા કેટલા થશે 6 જો આધાર સરખો તો તેનું શું થશે સરવાળો n2 6.67 ગુણ્યા 10 ની જો માઈનસ 3 અને માઈનસ 11 તો એ માઈનસ 14 થશે ગુણ્યા 10 ની ચલો m2 6.67 ગુણ્યા 10 ની આનો આધાર સરખો છે આતોનો સરવાળો આ તો માઈનસ 14 છે પ્લસ 6 છે એનો મતલબ કે 14 માંથી 6 છે તો કેટલા વધે છે 8 વધશે પણ કેવા 8 મોટાની નિશાની તો માઈનસ તો n2 8 નો આન્સર આવે છે ઈ આપો અહીં લખાશે 6.67 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે માઈનસ અને આપણે આ રીતે ન લખતા તમે બીજી રીતે લખવું હોય તો પણ આ ટાઈપ લખી શકો છો જો ડાયરેક્ટ છે આને હું n2 ધારી દઉં પદની બરાબરની સામે લઈ જઉં તો શું લખાશે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 kg ઇન્વર્સ મીટર ઘન સેકન્ડ માઈનસ 2 ભાગ્યા આખું પદ બરાબરની સામે આવે એટલે છેદમાં જાય ગ્રામ ઇન્વર્સ સેન્ટીમીટર નો ઘન સેકન્ડ માઈનસ 2 હવે તમે આને એકમ ને ચેન્જ કરો kg ની ગ્રામ માં ફેરવો મીટર ને સેન્ટીમીટર માં ફેરવો અને સેકન્ડ સેકન્ડ તો ઉડી જશે આ રીતે પણ તમે જો આન્સર લાવશો તો પણ આન્સર આવશે એટલે કોઈ પણ રીત તમે